2G સ્પેક્ટ્રમ કેસમાં વિશેષ અદાલત પૂર્વ સંચાર મંત્રી એ રાજા, ડીએમકે સાંસદ કનિમોઝી અને બીજા સામે આરોપો નક્કી કરવામાં આવ્યા છે. કોર્ટે આ કેસમાં ડીએમકે પ્રમુખ એમ કરુણાનિધિની પત્ની સામે પણ આરોપો નક્કી કર્યા છે. દિલ્હીની પટિયાલા હાઉસમાં આવેલ કોર્ટે ઈડીએ જે 16 લોકોના નામ આપ્યા છે, જેમાં બીજા લોકો અને કંપનીઓ સામે મની લોન્ડરિંગ કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. કહ્યું છે કે ઈડી દ્વારા બધા 19 આરોપીઓ સામે પ્રથમ દ્રષ્ટિએ મની લોન્ડરિંગ આરોપ મૂક્યો છે. રાજા, કનિમોઝી અને બીજા આરોપીઓ કેસમાં પોતાને નિર્દોષ ગણાવ્યા અને સુનાવણીની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે જે લોકો સામે સીબીઆઈએ ચાર્જશીટ દાખલ કરી છે તેમાં 84 વર્ષના દયાળુ અમલનું નામ પણ છે. 2G કેસમાં શંકાના દાયરામાં આવેલ સ્વાન ટેલિકોમના પ્રમોટર્સ કલિંગર ટીવીને 200 કરોડ રૂપિયા આપ્યા હતા, જેના પર ડીએમકેનું નિયંત્રણ છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની કલમ 3 મુજબ જો દોષિત સાબિત થયા તો 7 વર્ષ સુધીની સજા થઈ શકે છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન.